नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूं छू शिवांगी, स्वागत है आपनों न्यूज लाइव में। बात करें ब्रेकिंग न्यूज सामने आज से धंधुका में जय किशन भरवाड़ की हत्या नो मामलो सामने आव्यो छे। तेमा मौलवी ने आज सांजे कोर्ट में रजू करवामां आवशे। मौलानानी अमदावाद थी पुलिस धरपकड़ करी लीधी छे, त्यारे पुलिस द्वारा रिमांड की मांग करवामां आवशे। आ मौलानाए आरोपीओने उश्केर्या हता तेवो आक्षेप छे। आरोपी ने मौलानाए हथियार आप्यानो पण आक्षेप छे। धंधुका किशन भरवाड़ हत्या केस नो मामलो आज सांजे धंधुका कोर्ट में मौलवी ने रजू करवामां आवशे। तो बात करिए आंगे माहिती माटे विशाल मेहता अपनी साथ फोन लाइन पर जोड़ाई गया छे। विशाल, जी रीते धंधुका किशन भरवाड़ की हत्या केस नो मामलो सामे आव्यो छे, मौलवी की धरपकड़ करी लेवामां आवी छे, शुं वधु विगतो? શિવાંગની રીતે કિશન ભરવાડની હત્યાનો બહુચર્ચિત કેસ છે, જેને લઈને તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે અને હજી પણ તેનો વિવાદ ચાલુ છે। અલગ અલગ જિલ્લાઓની અંદર બંધ પાળવામાં આવી રહ્યું છે અને પબ્લિકમાં રોજ જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર પ્રકરણની અંદર વિવાદિત પોસ્ટ કરવાના કારણે કિશન ભરવાડની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે અને આ કેસની અંદર સૌથી મહત્વની બાબત એ છે કે મૌલવીનું નામ સામે આવ્યું છે કે એક મૌલવી દ્વારા આરોપીઓને ઉશ્કેરવામાં આવ્યા, તેમને હથિયાર પૂરા પાડવામાં આવ્યા અને ત્યારબાદ વેલ પ્લાન આયોજન કરીને ત્યારબાદ કિશન ભરવાડની હત્યા કરવામાં આવી છે। તેમની હત્યા કરાઈ છે પહેલા રેકી કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીઓએ ફાયરિંગ કરી અને કિશન ભરવાડની હત્યા કરી હતી। એટલે આ કેસની અંદર મૌલવીનો રોલ કેટલો છે, મૌલવીએ કઈ કઈ જગ્યાએ આરોપીઓને મદદ કરી છે, કેટલા પ્રમાણમાં મદદ કરી છે અને સાથે જ મૌલવીએ આ બધું કરી તેની પાછળનું કારણ શું છે તે જાણવા માટે પોલીસે તપાસનો તત્વો તૈયાર કર્યો છે। મૌલવીની ધરપકડ થઈ ગયા બાદ હવે આજે સાંજે તેને ધંધુકા કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડની માંગ કરવામાં આવશે। પોલીસ માટે મહત્વના મુદ્દા એ છે કે મૌલવીએ આખરે આવું કર્યું તેની પાછળ કારણ શું છે, મૌલવીની પોતાની કોઈ રંજીશ હતી કે પછી કોઈના ઈશારે તેણે કામ કર્યું છે, કયા કયા લોકો સાથે મૌલવી સંકળાયેલા હતા, આ ઉપરાંત હથિયારો તે ક્યાંથી લાવ્યા, કોની પાસેથી લાવ્યા અને સાથે જ સમગ્ર ઘટનાને જે અંજામ આપ્યો છે, હત્યાની જે ષડયંત્ર છે તેને જે અંજામ આપવામાં આવ્યો, તેમાં ક્યારે અને કેવી રીતે આ સમગ્ર હત્યાનું કાવતરું રચવામાં આવ્યું, આ તમામ બાબતોની હકીકત જાણવા માટે નામદાર કોર્ટમાં રિમાન્ડની માંગ કરવામાં આવશે। પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવશે અને ત્યારબાદ જે સમગ્ર રિમાન્ડ મળશે ત્યારબાદ પૂછપરછમાં વધુ ઘટસ્ફોટ થાય અને વધુ આરોપીઓના નામ બહાર આવે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। ચોક્કસ વિશાલ, માહિતી બદલ આભાર। તો વાત કરીએ ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસના મામલે મૌલવીની ધરપકડ કરી લેવામાં આવી છે, અમદાવાદથી મૌલાનાની ધરપકડ કરાઈ છે, ત્યારે આજે તેના રિમાન્ડની માંગ કરાશે।